મિત્રો આ જે વિડીયો લેક્ચર રહેવાનો છે એ અન્ય સાધનોના શીર્ષક હેઠળની આવક છે એની થિયરીનો છેલ્લો લેક્ચર છે આના પછી આપણે એના સમ જે એક્ઝામની અંદર પૂછાતા હોય છે ખૂબ જ સરળ સમ હોય છે પૂરેપૂરા માર્ક્સ તમે આ ચેપ્ટરમાંથી મેળવી શકો છો તો શરૂઆત કરીએ એની જે થિયરી છે ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ કુલ જે આપણને ચોખ્ખું રકમ ઉપરથી વ્યાજની કુલ રકમ મેળવવાની થાય તો એ કેવી રીતના મેળવવી એ જે મેળવવામાં આવે છે એને કહેવામાં છે ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર તો એની આપણે ઉદાહરણ સાથે સમજૂતી પણ આગળના લેક્ચરમાં જઈ ગયા હતા દર વખતે ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ કરવાનું થશે એટલે શું કે એને આ વ્યાખ્યા યાદ રાખવાની છે વ્યાજની ચોખ્ખી રકમ ઉપરથી વ્યાજની કુલ રકમ મેળવવાની પદ્ધતિને ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે અને ત્રિરાશિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ તો એટલે શું કે ભાઈ ચોખ્ખી રકમ એટલે ટેક્સ બાદ નહીં આપી હોય અને ટેક્સ પહેલાં કઈ હતી એ મેળવવાની હોય એને ગ્રોસિંગ અપ કહેવાય ત્યારબાદ આપણે જે સમજવાનું છે એ છે સરચાર્જ તો સરચાર્જ એટલે શું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સરચાર્જ એટલે ટેક્સ ઉપર ટેક્સ લે છે ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા સરચાર્જ લાદવામાં આવે છે આ યાદ રાખવાનું છે બરાબર ટેક્સ સાથે જ આ સરચાર્જ ઉઘરાવવામાં આવતો હોય છે અમુક ટકા નક્કી કરેલો હોય છે ગવર્મેન્ટને આ જે સરચાર્જ કલેક્ટ કરે છે એ કોણ તો કે કેન્દ્ર સરકાર કરે છે સરચાર્જની જે આવક થાય છે એ રાજ્યોને આપવામાં આવતી નથી કેન્દ્ર ક્યારેક આ સરચાર્જ લાદે છે અથવા તો નથી પણ લાગતો ત્યારબાદ એનો નિયમ છે કે ભાઈ વિદેશી કંપનીઓ આમાં ફેરફાર વિદ્યાર્થી મિત્રો થતો હોય છે બરાબર એટલે એ જે ચેન્જીસ હોય એને ખાસ ધ્યાનમાં રાખો કે મેં આ ચોબ બુક્સ પ્રમાણે લખેલું છે વિદેશી કંપનીઓની આવક એક કરોડથી વધુ હોય તો સરચાર્જ લાગતો હોય છે બરાબર તો એમાં ફેરફાર ગવર્મેન્ટ કરતી રહેતી હોય છે તો સરચાર્જવાળા કેસમાં પણ ગ્રોસિંગ અપ તો કરવું જ જરૂરી છે ખાસ યાદ રાખજો બરાબર તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ સરચાર્જ એટલે શું જોકે આપણે જોયું કે ભાઈ સો રૂપિયાની કાંઈ આવક હોય તો એમાં વીસ ટકા ટેક્સ આવકવેરો લાગે અને દસ ટકા દાખલા તરીકે ગવર્મેન્ટે સર્ચાર્જ લગાડ્યો તો સોની આવક ઉપર વીસ ટકા ટેક્સ ભરવાનો અને વીસની જે ટેક્સ છે ટેક્સ ઉપર ટેક્સ આપણે જોયું ને વીસનો જે ટેક્સ ભરવાનો હોય ને એના ઉપર દસ ટકા લેખે આપણે સરચાર્જ કીધું હતું એટલે બે રૂપિયા સરચાર્જના એમ મળીને કુલ બાવીસ ચૂકવવાનું થાય કરદાતાને બરાબર ને તો રોકાણકારને હાથમાં આવનાર ચોખ્ખી રકમ કેટલી આવે અઠ્યોતેર આવે એટલે સરચાર્જ આને કહેવાય આ ખાસ યાદ રાખજો સરચાર્જ એટલે શું ટેક્સ ઉપર ટેક્સ બહુ સરળ બરાબર ત્યારબાદ આપણે આગળ વધીએ એના પછીનો પોઈન્ટ છે એ છે બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન બરાબર આ એ સૌથી મહત્ત્વની એક થિયરી છે બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન કલમ નંબર ચોરાણું એક મુજબ તો કે સામાન્ય રીતે જામીનગીરી ઉપર વ્યાજ ચૂકવાનું હોય છે એ તારીખ નિયત હોય છે તો કે આ વ્યાજની નિયત થયેલી તારીખ સંસ્થા કે કંપનીના ચોપડે જામીનગીરી ધના ધરાવનાર તરીકે જેનું નામ હોય એને વ્યાજ ચૂકવાય અને તેની વ્યાજની આવક તેના ચોપડે નોંધાયેલી હોય છે બરાબર કારણ કે કરની જવાબદારી પણ એની જ રહે એટલે જેનું નામ નોંધ્યું હોય ને તમે જે જામીનગીરી ખરીદતી વખતે એને જ આવક ગણાય બરાબર પરંતુ કેટલાક સાણા રોકાણકારો હોય છે બહુ હોશિયાર હોય ભાઈ ઈ શું કરે ખબર છે કરની જવાબદારી ટાળવા વ્યાજની તારીખ નજીક આવે ત્યારે તે જામીનગીરીઓ સંબંધ સંબંધીઓને વેચી દે છે જેથી વ્યાજની નિયત તારીખે કંપનીના ચોપડે એ સંબંધીનું નામ ચડી જાય અને વ્યાજ પણ એને મળે અને એને અન્ય આવક ઓછી હોય તો આવકવેરો ભરવાનો ઓછો થાય કે ન પણ થાય બરાબર આવું કરતા હોય છે તો એની જામીનગીરી મૂળ માલિક પાછી ખરીદી લે અને પોતાનું નામ કંપનીના ચોપડે ચડાવી દેવડાવે છે એ પછી પાછી વ્યાજની તારીખ નજીક આવે એટલે ફરીથી ઉપર મુજબ વેચાણ ખરીદી એવી રીતના કરતા હોય છે તો એ આવક જવાબદારી ટાળતા હતા તો અહીંયા કેટલીક વાર રોકાણકારો કરની આવી જવાબદારી ટાળવા વ્યાજની તારીખ નજીકમાં વ્યાજ મેળવવાનો હક સાથે જામીનગીરી વેચે છે જેથી વ્યાજ માટે સમગ્ર સમયગાળાનું વ્યાજ નવા ખરીદનાર હોય છે એને અને મૂળ માલિક કરની જવાબદારીઓ છટકી જઈ શકે છે તો આ વેચાણ માત્ર એવા સંબંધીઓને કરાતું હોય છે કે જેમની આવક પ્રાથમિક કરમુક્ત કર્યા મર્યાદા જે હોય છે એનાથી શું થતી હોય છે ઓછી થતી હોય છે તો આવકવેરો જે છે એ સ્લેબ માં આવતા નથી એટલે એને ટેક્સ ભરવાનો થાય નહીં તો આમાંથી છટકવા માટે બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન આવું કરે છે ને એને આપણે શું કહીએ છીએ બોન્ડ વોશ એટલે બહુ સરળ ભાષામાં હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું તો શું થાય કે ભાઈ મારી જામીનગીરી હતી બરાબર હવે હું શું કરું કે વ્યાજની તારીખ આવીને એટલે વ્યાજ મને મળે તો વ્યાજ મળે ને તો મારા ટેક્સેબલ થાય એમ કારણ કે મારી આવક તો વધી જાય છે તો હું શું કરીશ કે મારી જે જામીનગીરી છે એ મારા સંબંધી હોય ને એને આપી દો એટલે વ્યાજની તારીખે આની એની આવક છે ને ટેક્સેબલ નથી બરાબર એની એટલી આવક નથી થતી હતી સ્લેબરેટ પ્રમાણે તો આને મેં મારી બધી જામીનગીરી અને એનું વ્યાજ આપી દીધું એટલે એને તો ટેક્સ ભરવા નહીં થતો ભાઈ વ્યાજની તારીખ વહી જાય એટલે હું એની પાછી પાછો હું કરી દઈશ ખરીદી લઈશ પહેલાં મેં શું કરી દીધું વેચી જ દીધા આપી દીધા એમનો પછી હું પાછો શું કરીશ ખરીદી આવું એવી રીતના દર વખતે હું કરું તો એ જે છે એને કહેવાય બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન બરાબર તો ખાસ એની અંદર આવી દાન વહોણી જે બાબત હતી નાબૂદ કરવા માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી એ મુજબ જામીનગીરી વેચીને પાછી ખરીદવાના સંજોગોમાં ખરીદનારને જે વ્યાજ મળ્યું હોય છે તે વેચનારનું ગણાય છે એવી જોગવાઈ કરવામાં આવી એ જ પ્રમાણે વ્યાજના અધિકાર સાથેના વેચાણ કરવામાં આવે છે તો આ બધું કેન્સલ કરી નાખ્યું ગવર્મેન્ટે અને એને ધ્યાનમાં રાખીને આખો નવો કાયદો અમલમાં લાવ્યો બરાબર તો જે વેચે છે એના હાથમાં જ તેના ટેક્સેબલ ગણવામાં આવશે એ છે બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન બરાબર ખ્યાલ આવી ગયો આ થિયરી વિશે ત્યારબાદ છે જામીનગીરીઓમાં વ્યાજમાંથી કપાત એટલે ટીડીએસ ફ્રોમ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી તો એની અંદર યાદ રાખજો વ્યાજ છે એની અંદર સૌથી મહત્ત્વનું જામીનગીરી ઉપર વ્યાજ ચૂકવવામાં જવાબદાર શકશે વ્યાજ જમા આપતી વખતે કે રોકડ મારફત ચેક દ્વારા બેંક ડ્રાફ્ટ દ્વારા કે અન્ય કોઈ રીતે વ્યાજ ચૂકવતી વખતે એ બેમાંથી જે વહેલું હોય ત્યારે અમલમાં હોય તે આવકવેરાના દરેક આવકવેરો કપાત તરીકે લેવામાં આવશે અને વ્યાજ જમા આપતી વખતે અથવા ચૂકવતી વખતે જે પ્રક્રિયા વહેલી થતી હોય ત્યારે આવકવેરો કપાત કરવાનો રહેશે બરાબર જમા આપે છે કે રોકડમાં આપે છે એમાં જે બે વહેલું હોય ને એમાં યાદ રાખવાનું તો એની પછીનું જે છે એ જામીનગીરીઓના વ્યાજમાંથી ક્યારેક કર કપાત કરવાની નથી બરાબર તો આ યાદ રાખજો તો કે જ્યારે ફા ચાર પોઈન્ટ સરકારી જામીનગીરીઓ કરમુક્ત સરકારી જામીનગીરીઓ જે હોય એમાં જુઓ કે ચાર પોઈન્ટ પાંચ નેશનલ ડિફેન્સ બોન્ડ હોય બરાબર જો ધારક ઇન્ડિવિજ્યુઅલ રહીશ હોય તો એની અંદર જામીનગીરીના વ્યાજમાંથી ક્યારેય કર કપાત કરવામાં આવતી નથી નેશનલ ડિફેન્સ બોન્ડમાં નથી કરવામાં આવતી નેશનલ ડેવલપમેન્ટ બોન્ડની અંદર નહીં એન સીસીઆઈ એનએસસીઆઈ છે એની અંદર નહીં કેન્દ્ર સરકારે જાહેર કરેલ સરકારી મંડળીના ડિબેન્ચરમાં નહીં તમને વ્યાજ કપાત કરી આપવામાં આવે ગોલ્ડ બોન્ડની અંદર નહીં આવે જે ધારક ઇન્ડસ્ટ્રી રહીશ હોય તો જ કેન્દ્ર કે રાજ્ય સરકારની જામીનગીરી હોય ત્યારબાદનું છેલ્લું રાષ્ટ્રીયકૃત વીમા કંપની હોય એલઆઈસી દ્વારા ધારણ કરવામાં આવેલ કોઈ પણ જામીનગીરી એના ઉપર તમારે લિસ્ટેડ ડિબેન્ચર ઉપર વ્યાજ જો આ એ નોંધ યાદ રાખજો ઇન્ડિવિજ્યુઅલ કરદાતા ચૂકવાનું હોય અને આખા વર્ષના વ્યાજની રકમ પચીસોથી વધુ ન હોય તો ટીડીએસ કરવાની નથી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ટીડીએસનું પૂરું નામ યાદ રાખજો ટેક્સ ડિડક્ટેડ એસ એટ સોર્સ બરાબર તો અહીંયા જામીનગીરીઓના વ્યાજમાંથી ક્યારેય કપાત કરવાની થતી નથી આ યાદ રાખવાનું એટલે શું જામીનગીરીઓ ઉપર વ્યાજ ચૂકવતી વખતે મૂળમાંથી કર કપાત કરવાની નથી એ કોના માટે તો કે સરકારી જામીનગીરીઓ હોય ને એના માટે બસ સિમ્પલ તો એન પછીનો પોઈન્ટ છે ક્યા દરે આવકવેરાની કપાત કરવી બરાબર એકસો ત્રાણું ની કલમ મુજબ તો અમલમાં હોય એવા દરેક આવકવેરાની કપાત કરવાનું એકસો ત્રાણુંમાં જણાવ્યું છે એની અંદર ભાગ બેની અંદર કીધું છે એ મુજબ શેર બજારમાં નોંધાયેલ જામીનગીરી કે ડિબેન્ચર ઉપરના વ્યાજ માટે દસ ટકા યાદ રાખો શેર બજારમાં નોંધાયેલ ન હોય એવી જામીનગીરી કે ડિબેન્ચર્સના વ્યાજ માટે કેટલા ટકા એમાંય પણ દસ ટકા તો આવકવેરાની કપાત કરવા કરવી આની અંદર જરૂરી છે સરચાર્જ એજ્યુકેશન શેઝ હાયર એજ્યુકેશન સેર્ઝ વગેરે ભરવા પાત્ર નથી એમાં કાંઈ ભરવાનો ઇન્ડિવિજ્યુઅલ કરદાતા છે પચીસસો સુધીની વ્યાજની આવક હોય તો એના ઉપર કર કપાત કરવાની રહેતી નથી આ પણ યાદ રાખવાનું છે અને એક છ બે હજાર ત્રણથી બિન રહીશ કરદાતા કોઈ હોય બરાબર એકસો ત્રાણુંની કલમ હેઠળ દૂર કરી એકસો પંચાણું હેઠળ લઈ જવામાં આવે છે તો આ કયા દરે આવકવેરાની કપાત કરવી તો દસ ટકા યાદ રાખો નિયત કર કપાત થતી ક્યારે ટાળી શકાય તો કે જ્યારે જામીનગીરીના વ્યાજની આવક મેળવનાર કરદાતા જો પોતાના આવકવેરા અધિકારીને ફોર્મ નંબર ફિફ્ટીન ડબલ એમાં અરજી કરી ફોર્મ નંબર થર્ટીનના સર્ટિફિકેટ મેળવે તો સર્ટિફિકેટમાં જણાવેલ દરેક કર કપાત કરવાની રહે બરાબર ત્યારબાદ જો જે કરદાતાની કરપાત્ર આવક નિયત કરમુક્ત મર્યાદાથી વધુ ન હોય તો એ કરદાતાએ ફોર્મ ફિફ્ટીન જીમાં વ્યાજ ચૂકવનાર અધિકારીને ડિક્લેરેશન બે નકલમાં આપવું પડે અને શૂન્ય દરેક કપાત કરવાની હોય છે એને કાંઈ કપાત થાય નહીં એ જ રીતે જો વરિષ્ઠ એટલે કે આપણે જેને કહીએ છીએ વૃદ્ધ હોય નાગરિક હોય બરાબર પણ એમની આવક ઉપર તમામ રાહતો બાદ કર્યા પછી કંઈ કર ભરવાનો થતો નથી અને જો તો નિયત ડિક્લેરેશન ફોર્મ એને કયું આપવું પડશે તો કે ફોર્મ ફિફ્ટીન એચ એને એ કરીને એની અટકાવી શકે છે કર કપાત બરાબર તો નિયત દરેક કર કપાત થતી ક્યારે અટકાવી શકાય તો કે આ ત્રણ સંજોગોની અંદર અટકાવી શકાય છે ખ્યાલ આવી ગયો ત્યારબાદનો સૌથી મહત્ત્વનો જેરીનો પોઈન્ટ છે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ વ્યાજની આવક ક્યારે અને કેટલી બરાબર તો આવા બોન્ડની દાર્શનિક કિંમત કરતાં તેની ખરીદ કિંમત કે બીડ પ્રાઇઝ કે સબસ્ક્રિપ્શન પ્રાઇઝ ઓછી હોય છે આ બોન્ડ્સ બહાર પાડ્યા પછી અમુક સમય પછી દાર્શનિક કિંમતે પરત કરાતા હોય છે અહીં અમુક નિશ્ચિત સમયના અંતરે અન્ય જામીનગીરીઓની જેમ વ્યાજ ચૂકવાતું હોતું નથી એટલે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ તમે લીધા તો તમને એના ઉપર વ્યાજ મળતું નથી અને પાકતી તારીખવાળા વર્ષમાં તફાવતની રકમને વ્યાજ ગણી શકાય સૌથી મહત્ત્વનું પરંતુ જે તફાવત કે વ્યાજ એકથી વધુ વર્ષ માટે હોવાથી કરદાતા ઊંચા દરે વેરો ભરવો પડે એવું બની શકે આવું ન થાય એટલા માટે બોર્ડ નીચે મુજબ એને સ્પષ્ટતા કરી શું કીધું કે ભાઈ દરેક વર્ષની એકત્રીસમી માર્ચ આવે એટલે બોન્ડની બજાર કિંમત કરતાં તને જાણી લેવાની રહેશે દર વર્ષે આવા છેલ્લા વાર્ષિક બે મૂલ્યાંકનના તફાવતને તે વર્ષનું શું ગણી લેવાનું વ્યાજ ગણી લેવાનું એટલે બહુ સિમ્પલ છે જુઓ તમે આ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડની અંદર શું આવે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ બરાબર બહુ સરળ છે ધ્યાન આપજો કે ભાઈ દાખલા તરીકે તમને જે છે ને એ ખરીદ કે બીડ પ્રાઇઝને સબસ્ક્રિપ્શન પ્રાઇઝ ઓછી હોય બોન્ડની બરાબર એટલે આવા બોન્ડ છે ને બહાર પાડ્યા પછી અમુક સમય પછી દાર્શનિક કિંમતે પરત કરવાના હોય છે તમે લીધા બરાબર એટલે ત્યારે સો રૂપિયાનો એક હતો એવા તમે દસ ખરીદ્યા એટલે કેટલા તમે આપ્યા હોય એક હજાર આપ્યા હોય હજાર જ્યારે તો કે ખરીદ્યા ત્યારે ખરીદ કિંમત પછી વર્ષ પૂરું થાય ને એટલે એના અગિયારસો રૂપિયા ત્યાં પરત આપો ને એટલા બધા વધે નહીં કિંમત પણ એ ખાલી થોડી થોડીક માઇનોર વધતી હોય તો હવે તમે પરત આપો છો તો કેટલો તફાવત જોવા મળ્યો સોનો તફાવત જોવા મળ્યો તો આ રહ્યા ને એને શું ગણવામાં આવે છે એને વ્યાજ ગણી લેવામાં આવે છે આમાં કાંઈ વ્યાજ મળે નહીં ડીપ ડિસ્કાઉન્ટ મળે પણ આવી રીતના વ્યાજ ગણવામાં તો ગવર્મેન્ટ એમ કહે છે કે ભાઈ દર વર્ષ પૂરું થાય ને એટલે આવી રીતના કરી નાખવાનું એને વ્યાજ ગણી લેવામાં આવશે બરાબર જામીનગીના વેપારી માટે તે તફાવત ધંધાની આવક ગણાય આવક રહીને એ બિઝનેસની આવક ગણાય બરાબર તો એ યાદ રાખવાનું છે મુદ્દત દરમિયાન જો આ બોન્ડ હસ્તાંતરણ કરવામાં આવે તો વેચાણ કિંમતમાંથી આ બોન્ડમાં રોકેલી રકમ ખર્ચ સાથેની બાદ કરવાથી તફાવત આવશે તે ટૂંકા ગાળાનો મૂડી નફો કેપિટલ ગેઇન આગળ ચેપ્ટર આપણે શીખી ગયા એ ગણવામાં આવશે બરાબર કુલ એક લાખ સુધીની દાર્શનિક કિંમતના આવા બોન્ડ ધારકોને રાહત આપવા માટે દર વર્ષે માર્કેટ વેલ્યુ જાણવાની અને ઝંઝટ માટે છૂટકારો આપવા માટે બોર્ડ અથવા આવા રોકાણકારોને વિકલ્પ અપાયો છે કે તેઓ બોન્ડની પાકતી તારીખે તફાવતની રકમને વ્યાજ ગણી શકે અને પાકતી મુદત પહેલાં વેચાણ કરવાનું થાય તો વેચાણ કિંમત અને ખરીદ કિંમતના તફાવતને મૂડી નફો ગણવામાં આવશે અને જામીનગીરીમાં ખરીદ વેચાણ તરીકે વેપારી માટે આ તફાવત ધંધાની આવક ગણાશે એટલે જે વ્યક્તિ છે ને ક્યાંયથી છટકી ન શકે વેચે તો મૂડી નફો ગણવાનું અને ન વેચે તો વ્યાજ ગણવાનું વ્યાજ એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કેલ્ક્યુલેટ થશે તો હવે પછીના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એના દાખલા છે ઉદાહરણ નંબર એકથી આપણે સમજવાની શરૂઆત કરીશું તો આશા રાખું છું જે આ લેક્ચરની અંદર આપણે જોયું ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ સરચાર્જ કોને કહેવાય બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન કોને કહેવામાં આવે છે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ કોને કહેવામાં આવે છે એ સારું એવું સમજાણું હોય છે તો જો ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરો થેન્ક યુ